વાળા મિત્રો જય ઈસુ ઈસુ સંઘના સ્થાપક લોયલાના સંત ઇગનાસના શુભ પર્વે આપ સૌને અમે ઈસુ સંઘીઓ તરફથી હાર્દિક શુભેચ્છાઓ એકત્રીસમી જુલાઈએ આપણે એક એવી વ્યક્તિનો પર્વ ઉજવી રહ્યા છીએ જેમને પોતાનું જીવન ધર્મસભાની સેવા સંરક્ષણ અને સુધારામાં સમર્પિત કર્યું બે વર્ષ પહેલાં જ આપણે સંત ઇજ્ઞાનના જીવન પરિવર્તનના પાંચસો વરસ ઉજવ્યા અને આપણે પરિચિત છીએ કે બે પુસ્તકોને વાંચતાં વાંચતા અને એના પર મનનચિંતન કરતાં કરતાં તેમના જીવન પરિવર્તનની શરૂઆત થઈ એ બે પુસ્તકોના નામ છે ક્રિસ્તચરિત અને સંતોના જીવનચરિત્ર પણ એની સાથે સાથે બીજું પણ એક મોટું કારણ છે જેના કારણે સંત ઇગનાસના જીવન પરિવર્તનની શરૂઆત થઈ અને એ બીજું કારણ છે એમના માતા મરિયમ સાથેનો ભેટો એમ જ એક રાત્રે જ્યારે તેઓ મનન ચિંતન કરતા હતા ત્યારે એમને માતા મરિયમનો બાળીસુ સાથેનો દિવ્ય દર્શન થયો એ દિવ્ય દર્શન એટલો બધો પ્રભાવશાળી હતો કે એમના વિચારો પર ખૂબ જ મોટી અસર થઈ ભૂતકાળમાં એમના વિચારો ખાસ કરીને વિષયભોગની બાબતો જેના પર એમનું નિયંત્રણ ન હતું એ આ દિવ્ય દર્શન થયા પછી એ વિચારો પર એ નિયંત્રણ કરવામાં સક્ષમ બન્યા અને એની સાથે સાથે ભવિષ્યના વિચારો ઈસુ કેન્દ્રિત રહે એ માટે એમને આ દિવ્ય દર્શનથી પ્રેરણા મળી આ દિવ્ય દર્શન દ્વારા એમનો ધ્યેય પણ બદલાયો ભૂતકાળમાં એમનો ધ્યેય હતો કે હું એક શૂરવીર સૈનિક બનીને સ્પેનની રાજકુમારીનું દિલ કેવી રીતે જીતું પણ આ દિવ્ય દર્શન થયા પછી તેઓ માતા મરિયમ પાસે જઈને એક જ વિનંતી કરે છે એક જ ધ્યેય માટે વિનંતી કરે છે અને એ છે તમે મને તમારા પુત્ર સાથે જોડી દો તમે મને તમારા પુત્ર સાથે જોડી દો વારંવાર આ જ ધ્યેયની વિનંતી કરતાં કરતાં અને એમનું ધ્યાન એમના ધ્યેય પર કેન્દ્રિત કરતાં કરતાં આખરે પરમ પિતાની કૃપાથી એમને એ ધ્યેય હાસિલ થયો રોમ નજીક લાસતોડતા ગામના એક નાનકડા દેવળમાં જ્યારે તેઓ પ્રાર્થના કરતા હતા ત્યારે એમને ફરીથી એક દિવ્ય દર્શન થયો જેમાં પરમપિતા ઇગ્નાસને પોતાના પુત્ર સાથે જોડે છે વાલા મિત્રો માતા મરિયમને આ ધ્યેય માટે વિનંતી કરતાં કરતાં આખરે પરમ પિતાના કૃપાથી એ ધ્યેય હાસિલ થયો આ દિવ્ય દર્શન પછી સંત ઇજ્ઞાસ માતા મરિયમના વધુ નિકટ આવ્યા અને એમની ભક્તિ વધારે કરવા લાગ્યા તેઓ જ્યાં પણ જતા અને જ્યાં પણ રહેતા એ બધા જ સ્થળે તેઓ પ્રભુ ઈસુની સાથે સાથે માતા મરિયમની છબી પોતાની સાથે રાખતા જ પોતાના આ નવા જીવનની શરૂઆત તેઓ માતા મરિયમના તીર્થધામમાં જઈને કરે છે સૌપ્રથમ તેઓ આરાન જાઝુના માતા મરિયમના તીર્થધામમાં જાય છે અને ત્યાં માતા મરિયમને વિનંતી કરે છે કે આ નવા જીવન માટે તેઓ પ્રભુ ઈસુને વિનંતી કરે કે ઇગનાસને નવી શક્તિ મળે ત્યાંથી નવારેત ગામમાં જતા એક ખકડી ગયેલા માતા મરિયમની મૂર્તિ જોઈને એના મરામત અને શણગાર માટે એ મોટો દાન કરે છે અને પછી ત્યાંથી મોન્સેરાતના માતા મરિયમના ધામમાં જઈને તેઓ પોતાના શસ્ત્ર જે પોતાના ભૂતકાળની નિશાની હતી એને માતા મરિયમના ચરણે સોંપે છે એમના જીવનના બધા જ પાપોનું પ્રાયશ્ચિત કરે છે એક ભિખારીને પોતાના શાન વસ્ત્રો આપે છે અને પોતે એક ભિક્ષુકના વસ્ત્રો ધારણ કરીને એક યાત્રી બને છે તેઓ એક યાત્રી બને છે અને ઈસુ તરફ પોતાની યાત્રાની શરૂઆત કરે છે ઇંગ્લિશમાં કહીએ તો હી બિકમ્સ અ પિલગ્રિમ એન્ડ બિગિન્સ હિસ પિલગ્રિમેજ એક યાત્રી તરીકે પોતાના નવા જીવનની શરૂઆત પણ તેઓ માતા મરિયમના પર્વના દિવસે કરે છે જે દિવસે ગાબ્રિયલ દેવદૂત માતા મરિયમને પ્રભુ ઈસુના સારા સમાચાર આપે છે પોતાના પ્રથમ વ્રત પણ તે પોતાના સાથીઓ સાથે માતા મરિયમના ઉદગ્રહણના પર્વના દિવસે લે છે અને સાથે સાથે પોતાના અંતિમ વ્રત તે રોમના સંત પાઉલના મહામંદિરમાં એક માતા મરિયમની છબી આગળ લે છે પોતાનો પ્રથમ ક્રિસ્ત્યજ્ઞ તે પોતાના દીક્ષાના એક વર્ષ પછી તે રોમમાં માતા મરિયમના મહામંદિર એટલે કે સેન્ટ મેરી મેજરમાં કરે છે સદભાગ્યે પંદરસો ચાળીસમાં વડા ધર્મગુરુ પોલ ત્રીજાએ જ્યારે ઈસુ સંઘની સ્થાપનાની મંજૂરી આપી ત્યારે તેમને સંઘને રોમમાં એક દેવળ ભેટ રૂપે આપી અને એ દેવળનું નામ પણ માતા મરિયમના માનમાં હતું મારિયા દેલાસ્ત્રાધા એટલે કે મારગની રાણી સંત ઇજ્ઞાસને માતા મરિયમની હાજરીનો જો સૌથી વધારે અનુભવ સૌથી વધારે આનંદ એટલે કે કોન્સોલેશન થયો હોય તો એ હતો રોમમાં અને માનરેસામાં અને ખાસ કરીને એ સમયમાં જ્યારે તેઓ અધ્યાત્મ સાધના એટલે કે સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ અને સંઘનું બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશન ઓફ ધ સોસાયટી ઓફ જીઝસ લખતા હતા કે તે માતા મરિયમ પાસે જાય કારણ કે ઈસુ તરફ જવાનો માતા મરિયમ જ સાચો અને ઉત્તમ માર્ગ અને દ્વાર છે સોળમી સદીના સુધારકવાદીઓ જ્યારે માતા મરિયમની ભક્તિ વિશે ઘણા પ્રશ્નો ઊભા કરતા હતા જેમ કે માતા મરિયમની ભક્તિ કેમ કરવી જોઈએ અથવા માતા મરિયમની મધ્યસ્થીની શી જરૂર સંતિજ્ઞાસ એ દરેકને પોતાના જીવન પરિવર્તન દ્વારા પોતાના જીવન કાર્ય દ્વારા અને ઈસુસંઘની સ્થાપના દ્વારા એ દરેકને ઉત્તમ ઉત્તર આપે છે અને સાથે સાથે માતા મરિયમની મધ્યસ્થી દ્વારા છેલ્લા પાંચસો વર્ષમાં ઈસુ સંઘને જે અસંખ્ય કૃપાઓ મળી છે એ બીજો મોટો ઉત્તર છે તો ચાલો વાલા મિત્રો સંતિજ્ઞાસની જેમ આપણે માતા મરિયમ પાસે જઈએ સંતિજ્ઞાસની જેમ માતા મરિયમને એક જ ધ્યેયની વિનંતી કરીએ તમે મને તમારા પુત્ર સાથે જોડી દો તમે મને તમારા પુત્ર સાથે જોડી દો અને સંત જેમ પ્રભુ પ્રત્યે ઉદારતા દાખવીએ જેથી પ્રભુને આપણા જીવનમાં આવવાને અવસર આપીને તેઓ આપણામાં અને આપણા દ્વારા ઘણામાં મહાન કાર્યો કરે તો વાલા મિત્રો ફરી એકવાર તમને દરેકને હાર્દિક શુભેચ્છાઓ અને હા એક વાત તો હું કહેવાનો ભૂલી જ ગયો સુસંઘ અને સંન્યસ્ત જીવનમાં ઘણા લોકોને હાકલ મળે એ માટે પ્રાર્થના કરજો ખાસ કરીને માતા મરિયમની મધ્યસ્થી દ્વારા કારણ કે માતા મરિયમ જ દરેક હાકલિયાની પ્રણેતા છે અને માતા છે તો વાલા શ્રોતા મિત્રો સંત પર્વની તમને દરેકને હાર્દિક શુભેચ્છાઓ અને સાથે સાથે તમારો દરેકનો ખૂબ ખૂબ આભાર કે તમે અમો ઈસુ સંઘીઓને તમારો સાથ આપ્યો અને ખાસ કરીને પ્રાર્થના દ્વારા તમારો સાથ આપ્યો અને આમ જ અમને સાથ આપતા રહેજો ખાસ કરીને અમો દરેક માટે પ્રાર્થના કરતા રહેજો અને ખાસ કરીને માતા મરિયમની મધ્યસ્થી દ્વારા જય ઈસુ